आया स्त्री नो वेश धारण करीने लूंट करती हती गैंग। पोलीसे त्रण जामनगरी बंदूक अने बाइक करी कब्जे। अमदावाद मणिनगर गादी संस्थानना 11 संतोने थयो कोरोना। तमाम संतोनी होस्पिटलमां चाली रही छे सारवार। स्वामीनारायण मंदिरने करायुं सेनेटाइज। राज्यमां कॉलेजोमां छेल्ला वर्षनी अटकेली परीक्षाओ लेवाशे। आवतीकालथी जीटीयूनी परीक्षानी थशे शरूआत। केबिनेट बैठक बाद शिक्षण मंत्री चुडासमानी जाहेरात। वडोदरामां वीज कर्मचारीओनी हड़ताल। एमजीबीसीएलना 3 युनियनो आजे मास सीएल पर। एमडी तुषार भट्टना मनस्वी निर्णय सामे नाराजगी। आरोग्य अग्रसचिव जयंती रविनी सूरत मुलाकात। कोरोना केसो मुद्दे कतारगाम झोननी लेशे मुलाकात। तो कलेक्टर मनपा कमिश्नर अने डीडीओ साथे योजी बैठक। ભાવનગરમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ સામે આવ્યા। રાજકોટમાં કોરોનાના વધુ 3 કેસ તો જામનગરમાં 51 વર્ષીય પુરુષને થયો કોરોના। नमस्कार, स्वागत छे आपनू मेट्रो न्यूज गुजरात में। समाचारोनी साथे हूँ छू सोनल पटेल। शुरू करे बुलेटिन, ते पहला अगत्यना समाचार पर नजर करी। आज अगत्यनो दिवस छे, आज डॉक्टर्स डे छे। ते निमित्ते मुख्यमंत्री विजय रूपाणीए संदेश आप्यो छे। मुख्यमंत्रीनो संदेश, कोरोनाना कपरा कालमां अमूल्य सेवाओ बदल डॉक्टरोनो तेमणे आभार मान्यो। सीएम रूपाणीए तमाम डॉक्टर्सनो आभार मान्यो छे। सीएमए डॉक्टर्सनी उमदा कामगीरीने पण बिरदावी। आजे डॉक्टर्स डे अने मुख्यमंत्री विजय रूपाणीए तमाम डॉक्टरोनो आभार मान्यो छे। एक तरफ कोरोना महामारी चाली रही छे त्यारे जीवना जोखमे तमाम डॉक्टर्स सेवाओ आपी रह्या छे अने आज सेवाने तेमणे बिरदावी छे। सीएमए आ संदेशो आप्यो छे। कोरोनाना कपरा समयमां अमूल्य सेवाओ बदल तेमनो आभार पण तेमणे व्यक्त कर्यो। थेन्क्स तेमणे व्यक्त कर्यो छे मुख्यमंत्री विजय रूपाणीए। આજે ડોક્ટર્સ ડે છે ત્યારે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને આજ કોરોનાની મહામારીમાં તમામ ડોક્ટરો જીવના જોખમે કામ કરી રહ્યા છે અને તે તમામે તમામ ડોક્ટર્સનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદેશો આપ્યો છે। કોરોનાના કપરા કાળમાં અમૂલ્ય સેવાઓ બદલ તમામ ડોક્ટર્સનો આભાર, આ સંદેશો આપ્યો છે સીએમ રૂપાણીએ। તમામ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો છે। કોરોનાનો આ કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે જીવના જોખમે તમામ ડોક્ટર્સ સેવા આપી રહ્યા છે। કોરોના પોઝિટિવ દર્દીઓની જે સેવાઓ આપી રહ્યા છે ડોક્ટર્સ, તો તેમણે આભાર માન્યો છે। ખૂબ જ અગત્યનો આજે દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશ આપ્યો છે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંદેશો આપ્યો હતો, તેમણે પણ તમામ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો। ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓએ સંદેશ આપ્યો છે અને તમામ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો છે। અત્યારે આખી દુનિયામાં કોરોના ફેલાઈ રહ્યો છે અને ઝપેટમાં લોકો આવી રહ્યા છે, ત્યારે આ મહામારીની વચ્ચે તમામ ડોક્ટર્સ જેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, દર્દીના પડખે ઊભા છે આ કપરા સમયમાં, અને તે જ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। આપણે સૌ કોઈ તેમના ઉપકારી છીએ, તો આજે ડોક્ટર્સ ડે નિમિત્તે કામગીરીને પણ બિરદાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ। સીએમ રૂપાણીએ તમામ ડોક્ટર્સને આભાર વ્યક્ત કર્યો છે। તો આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આભાર વ્યક્ત કર્યો। કોરોનાના કપરા સમયમાં આપણા બધા ડોક્ટરોએ ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે। લોકોની રક્ષા કરીને તેમને જીવનદાન આપ્યા છે, પોતાના જોખમે લોકોની સેવા કરી છે અને એમને અનેક ડોક્ટરોએ આ કોરોના સામેના યુદ્ધમાં એમને પોતે પણ પોતાના જીવ ગુમાવ્યા છે। આવા દિવંગત તમામ ડોક્ટરોને પણ આજની તકે હું મારા વંદન કરું છું। આગળ વાત કરીએ આગાહીની, તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન થયા છે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, અનુમાન લગાવવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદ પડશે, ક્યાંક ધીમીધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ પડશે। અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। ગઈકાલે રાજ્યના 146 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા હતા, ત્યારે હજુ પણ આગામી 5 દિવસ
भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। हवामान विभाग द्वारा आ आगाही व्यक्त करवामां आवी छे। दक्षिण मध्य અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેમ છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે તેમ છે। સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। હમણાં જ વરસાદ પડશે તેવી શક્યતાઓ પણ હાલ સેવવામાં આવી રહી છે। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ વખતે ચોમાસું સારું રહેશે જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। આ વખતે ખેડૂતો આશા સેવીને બેઠા છે કે તેમની આ વખતે સીઝનમાં સારો એવો પાક થશે। વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બસ થોડી જ વારમાં વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાયું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। તો 5 દિવસની આગાહી છે હવામાન વિભાગ દ્વારા, 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સંવાદદાતા ન્યૂઝરૂમથી આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ વરસાદની, ભારે વરસાદની? બિલકુલ સોનલ, જે રીતે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ખૂબ સારો વરસાદ ગુજરાત રાજ્યમાં મળશે, જે વરસાદ એકદમ સક્રિય થઈ રહી છે તેને લઈને હવામાન વિભાગે જે આગાહી છે તે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે તે આગામી દિવસમાં નોંધાવાનો છે। જે રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર સહિતના જે દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં ખૂબ સારો વરસાદ છે તે આગામી દિવસમાં પડવાનો છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જે પણ શહેરો છે ત્યાં વરસાદ પડવાનો છે। 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે અને જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સિસ્ટમોના કારણે જે આ વરસાદ છે તે ખૂબ સારો પડી શકે છે। અત્યારે પણ જે રીતે આ જોઈ શકાય છે કે અરબી સમુદ્રમાં આખી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ છે તે પડવાનો છે। હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જે આગાહી આપી છે, જે માહિતી આપી છે તે મુજબ 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે અને ત્યારબાદ બાકીના 2 દિવસે સામાન્ય વરસાદ છે તે ગુજરાતમાં પડશે। જે રીતે આગામી 2 દિવસ બાદની સિસ્ટમની વાત કરીએ તો જે એક અપરેટ સાયક્લોનિક સિસ્ટમ જે છે તે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાત બાજુ એક્ટિવેટ થવાની છે, જેના કારણે આગામી શુક્રવાર અને શનિવારના રોજ પણ ગુજરાતમાં સારો એવો વરસાદ છે તે પડશે। જે આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે તમામ આગાહીઓ છે તે સાચી પડી રહી છે। ત્યારબાદની વાત કરીએ તો આગામી રવિવારના રોજ પણ ખૂબ સારો વરસાદ છે તે પડવાનો છે, કારણ કે ખૂબ જ મોટી જે એક સાયક્લોનિક સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત બાજુ સક્રિય થઈ છે, એટલે કે આગામી દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ સારા રહેશે। ખેડૂતોમાં જે ખુશીની લાગણી આ સમાચારથી છવાઈ છે, કારણ કે જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે જે સારો એવો વરસાદ છે તે પડવાનો છે। જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, કારણ કે જે વરસાદી સિસ્ટમો આગળ વધી રહી છે મધ્ય ગુજરાત, મધ્ય પ્રદેશથી પણ જે સિસ્ટમ આગળ વધી રહી છે તેના કારણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। ગાંધીનગરમાં પણ વરસાદ છે તે પડી શકે છે। સોમવારની વાત કરીએ તો એટલે કે જે હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે તે મુજબ 5મા દિવસે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ છે તે પડી શકે છે, એટલે કે એક બાદ એક જે સિસ્ટમો સક્રિય થઈ છે તેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસમાં સારો એવો વરસાદ મળશે અને જે રીતે આ સાર્વત્રિક મેઘમહેર છે તે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે। સોનલ જી, આયુષી, આ વખતે ચોમાસું સારું રહેવાનું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને માટે ખરાબ સમય હતો, કારણ કે કોરોના મહામારીને કારણે પણ ખેડૂતોની આ વખતે હાલત દયનીય થઈ, આ વખતે ચોમાસું સારું રહેશે જેથી ખેડૂતોમાં પણ ખુશખુશાલ? બિલકુલ સોનલ, જે રીતે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ તો ખૂબ સારો થયો હતો, પરંતુ વરસાદની સાથોસાથ જે એક બાદ એક જે વાવાઝોડા આવ્યા હતા તેના કારણે જે ખેડૂતો છે તેની હાલત કફોડી બની હતી। અત્યારે પણ જે રીતે વરસાદી સિસ્ટમો બની રહી છે તેના કારણે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ છે તે પડવાનો છે। જે રીતે IMD દિલ્હી તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ આ વર્ષે જે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે, 100% વધુ વરસાદ છે તે થવાનો છે અને આજે જૂન મહિનાની શરૂઆતમાં જે રીતે મેઘમહેર જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ છે
તે નોંધાયો હતો અને ત્યારબાદ જો જુલાઈ માસની શરૂઆતની વાત કરીએ તો જુલાઈ માસના પ્રથમ જ સપ્તાહમાં જે રીતે સારો એવો વરસાદ મળશે તેવી હવામાન વિભાગે જે આગાહી આપી છે એટલે કે આ જુલાઈ મહિનો પણ ખૂબ સારો રહેશે અને ખૂબ સારો વરસાદ છે તે પડવાનો છે. અત્યારે પણ જે રીતે જોઈ શકાય છે કે એક બાદ એક સિસ્ટમો છે તે આગળ વધી રહી છે, જે આ સિસ્ટમ છે તેનાથી ગુજરાતને સારો એવો વરસાદ મળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સાથે જ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમથી વરસાદ મળવાનો છે અને ત્યારબાદ પણ જે રીતે જે મધ્યપ્રદેશ તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે તેની પણ અસરો છે તે ગુજરાતમાં જોવા મળશે. એટલે કે અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમો બની રહી છે અને ત્યારબાદ અત્યારે જે રીતે આખી સિસ્ટમ છે તે તમામ સિસ્ટમો એક તરફ વેગી થશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ છે આ તમામ વરસાદી સિસ્ટમોથી પડશે. આ જેટલી પણ સિસ્ટમ દેખાઈ રહી છે સિસ્ટમોથી ગુજરાત રાજ્યને સારો એવો વરસાદ છે તે મળશે. અરબી સમુદ્રમાં પણ એક બાદ એક અનેક જે વરસાદી સિસ્ટમો બની રહી છે એટલે કે કહી શકાય કે આ વર્ષે જે ખેડૂતો માટે સારા સમાચાર છે કે જે વરસાદ છે ખૂબ સારો રહેશે અને જે રીતે ચોમાસાની શરૂઆત પહેલાં પણ એક નિસર્ગ વાવાઝોડાનું સંકટ હતું તે ગુજરાત રાજ્ય પર હતું પરંતુ તેના કારણે ખેડૂતોને નુકસાન ખૂબ જે વધુ ભોગવવાનો વારો ન આવ્યો અને હવે જે વરસાદી સિસ્ટમો એક્ટિવેટ થઈ છે તેનાથી ખૂબ સારો વરસાદ આગામી દિવસમાં મળશે અને સાથે જ આ વર્ષે જે ચોમાસું છે તે પણ ખૂબ સારું રહેશે. જી આયુષી આભાર તમામ વિગતો આપવા માટે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ ભારે અને બીજા 2 દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. આગળ વાત કરીએ સોનાના ભાવની તો સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વધારો થયો છે કોરોના મહામારીને વચ્ચે. આ સમાચાર સોનાને લઈને કે સોનાના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. કેટલા રૂપિયાનો વધારો થયો તેના પર નજર કરીશું થોડી જ વારમાં. સોનાના ભાવમાં પુનઃ ઓલ ટાઈમ હાઈ થયું છે. માર્કેટમાં સોનું અત્યારે ફરી એક વખત ટોચની સપાટીએ પહોંચ્યું છે. ભારતમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 50,000 ને પાર પહોંચ્યો છે. હજુ 55,000 સુધી પહોંચે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી ટોચની સપાટીએ સોનાનો ભાવ પહોંચ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 50,000 ને પાર પહોંચ્યો છે. હજુ તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે કે 55,000 ની આજુબાજુ પણ સોનાનો ભાવ થઈ શકે છે. સર્વોચ્ચ સપાટીએ ભારતમાં સોનાનો ભાવ. સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. કેતન, સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 10 ગ્રામ નું અત્યારે 50,000 સર્વોચ્ચ સપાટીએ. બિલકુલ, સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું છે સોનું અને દિવાળી સુધીમાં 55,000 સુધી થાય તેવી માર્કેટ એક્સપર્ટ સંભાવના સેવી રહ્યા છે. બીજી તરફ જો વાત આજની કરવામાં આવે તો અત્યારે હાલ 99.9% જે સોનાનું જે છે 24 કેરેટ ગોલ્ડ 10 ગ્રામના 50,675 ભાવ અત્યારે હાલ બોલાઈ રહ્યો છે માર્કેટમાં. અને એક રીતે જોવા જઈએ તો ગઈકાલે તે 50,115 બંધ થયું હતું માર્કેટમાં, એટલે આજે તેમાં 560 જેટલો વધારો સૂચવી રહ્યો છે. એટલે સતત સોનાનો ભાવ જે છે તે સતત વધી રહ્યો છે. કારણ કે આ સપાટીની જો વાત કરવામાં આવે તો અગાઉ 24 જૂને 50,295 પહોંચ્યો હતો, એટલે 50,000 ની પાર જ સોનું માર્કેટમાં અત્યારે હાલ બંધ થઈ રહ્યું છે અને સપાટી વટાવી પણ દીધી છે. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો સતત તેમાં ભાવ વધી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે દિવાળી સુધીમાં અત્યારે હાલમાં જો જોવા જઈએ હજુ લગ્ન સરાની સિઝન આવી નથી ને કોરોના કાળનો સમય પણ ચાલી રહ્યો છે, તો ચોક્કસથી કહી શકાય કે ધીરે ધીરે સોનાની સપાટી 55,000 સુધી પહોંચે તેવું અત્યારે હાલ માર્કેટ એક્સપર્ટ્સ દાવો કરી રહ્યા છે. જી કેતન, ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે. તો સર્વોચ્ચ સપાટી અત્યારે સોનું પહોંચ્યું છે. કોરોના મહામારી વચ્ચે સોનાને લઈને આ સમાચાર. આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ અન્ય મળી રહ્યા છે. કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી હાલ શક્યતાઓ સેવામાં આવી રહી છે. વિપક્ષ નેતામાં ફેરફાર થાય તેવા પણ અત્યારે એંધાણો વર્તાઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી જશે. દિલ્હીથી ચુકાદો આવશે કે કેવા પ્રકારના ફેરફારો થશે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે પણ ત્યાં ચર્ચા કરવામાં આવશે. કારણ કે આ વખતે કોંગ્રેસને એક જ સીટ મળી, એક બેઠક પરથી તેમને હાર સહન કરવી પડી હતી.
સંવાદદાતા રીમા આપણી સાથે જોડાયા છે. રીમા, કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવા એંધાણો, વધુ અપડેટ્સ. જી, જે પ્રકારની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ખૂબ જ મહત્વની બાબત કહી શકાય. કારણ કે રાજ્યસભાની જે બે બેઠકો ઉપર કોંગ્રેસે તેના દાવેદાર ઉતાર્યા હતા અને ત્યારબાદ એક જ બેઠક કોંગ્રેસ જીતી શકી છે. સાથે જે પ્રમાણે 8 જેટલા ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે, ત્યારે તેને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું ટેડું આવ્યું છે. ખાસ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ સપ્તાહની અંદર જ દિલ્હી જશે, હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે. સાથે સૌથી મહત્વની વાત એ પણ છે કે પ્રદેશ સંગઠનમાં પણ ખૂબ જ મોટા પાયે ફેરફાર આવી શકે છે. સાથે જ્યારે સપ્ટેમ્બરમાં 8 વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ યોજાવાની છે, સાથે સાથે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવનારા વર્ષમાં આવવાની છે, એટલે તેને લઈને સંગઠનમાં ખૂબ જ મોટા ફેરફાર આ મુલાકાત બાદ કરવામાં આવી શકે છે. જી, આભાર તમામ વિગતો આપવા માટે. તો વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ સંગઠનમાં હવે ફેરફાર થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે. અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, તેઓને દિલ્હીનું તેડું આવ્યું છે. આગળ વાત કરીએ સુરતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કોરોના કેસોની સંખ્યામાં ત્યાં વધારો થઈ રહ્યો છે, તેને જ લઈને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ કે જેઓ સુરતની મુલાકાતે પહોંચ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતમાં વધતા કેસોને લઈને અત્યારે ત્યાં પહોંચ્યા છે અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના કેસ મુદ્દે જયંતિ રવિએ આજે બેઠક યોજી. બેઠકમાં કોરોના કેસની જે રીતે ગતિ અત્યારે વધી રહી છે તેને લઈને ચર્ચા પણ કરવામાં આવી. કતારગામ ઝોનની તેમણે મુલાકાત લીધી. કોરોના કેસ મુદ્દે જયંતિ રવિએ આજે બેઠક યોજી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. સુરતમાં રત્નકલાકારો અને ટેક્સટાઇલના જે વર્કરો છે તેમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેને જ લઈને હવે કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સતત સુરતમાં વધતા કેસોને લઈને અત્યારે ચિંતા વધી રહી છે તંત્રની. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ કે જેઓ સુરતના કતારગામ ઝોનની મુલાકાતે પહોંચ્યા અને તેમણે બેઠક પણ કરી કે ક્યાં ચૂક થઈ રહી છે, કયા કારણોસર કેસો વધી રહ્યા છે, આ મુદ્દાઓને લઈને તેમણે બેઠક કરી. અધિકારીઓની સાથે તેમણે બેઠક કરી. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતમાં પહોંચ્યા, કતારગામ વિસ્તારમાં પહોંચ્યા. કતારગામ વિસ્તારની તેમણે મુલાકાત લીધી. અમદાવાદમાં જે રીતે સંક્રમણ વધ્યું હતું અને ત્યારબાદ હવે સુરતમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચિંતા વધી છે અત્યારે તંત્રની. અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ કે જેઓ સુરતની મુલાકાતે પહોંચ્યા, કતારગામ ઝોનમાં તેઓએ મુલાકાત લીધી. કારણ કે કતારગામ ઝોનમાં પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારથી અનલોક 1 લાગુ થયું છે ત્યારથી જ સુરતમાં કેસોની સંખ્યામાં વધારો થયો. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુર આપણી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, અમદાવાદ બાદ સંક્રમણ હવે સુરતમાં વધી રહ્યું છે, સતત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આજે બેઠક થઈ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની અધિકારીઓ સાથે. બિલકુલ સોનલ, જે પ્રકારે આ કેસોમાં સુરતમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તે હવે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને સમગ્ર પ્રશાસન માટે ખાસ ચિંતાનો વિષય બન્યો છે અને તેને લઈને તે આરોગ્ય સચિવ, ગુજરાત આરોગ્ય સચિવ આજે સુરતની મુલાકાતે આવી ચૂક્યા હતા. ગત રોજ જ સાંજથી તેઓ સુરત ખાતે આવી ચૂક્યા હતા અને આરોગ્ય જુદા જુદા જે ડોક્ટરો છે તેની સાથે બેઠક કરી, ડીઈઓ કલેક્ટર અને કમિશનર સાથે બેઠકો કરીને આખી એક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ તેઓ જે જે વિસ્તાર ઇફેક્ટેડ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મુલાકાત લીધી. ખાસ કરીને કતારગામમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે, તો તેઓ કતારગામમાં જે જે ડાયમંડ ફેક્ટરીઓ પાસેથી સૌથી વધુ કેસો આવ્યા છે અને જેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે તે અત્યારે પણ એ વિસ્તાર જે તમે જોઈ શકો છો, સુરતના કતારગામ વિસ્તારનો નંદુરોશી વિસ્તાર છે, ત્યાં જે આરોગ્ય સચિવ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ અહીં મુલાકાત લીધી હતી, પરિસ્થિતિનો તાગ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો અને હવે કઈ રીતના પગલાં લેવા અને કઈ રીતે કામગીરી થઈ રહી છે તમામ બાબતની ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને એક કઈ રીતે સંક્રમણ ઓછું કરી શકાય તે માટેનો એક વ્યૂહરચના તૈયાર કરી છે. સાથે સાથે આ જે કન્ટેનમેન્ટ ઝોન છે તો એની મુલાકાત લઈને હવે તેમાં કઈ રીતે પગલાં લેવાઈ રહ્યા છે તેની પર ખાસ નજર કરાઈ છે. અત્યારે પણ આ કન્ટેનમેન્ટ ઝોન છે તો લોકડાઉન જેવી સ્થિતિ આ વિસ્તારમાં કરી દેવાઈ છે. કોઈ પણ પ્રકારની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, જે અન્ય વિસ્તારોમાં શરૂ છે પરંતુ આ લોકડાઉન છે, કન્ટેનમેન્ટ વિસ્તાર છે એટલે આ તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. કોઈ પણ વ્યક્તિની અવર જવર માટેની પરમિશન પણ નથી અપાઈ, આવશ્યક ચીજ વસ્તુઓ માટે જ માત્ર પરમિશન છે, જઈ શકે છે.
कोई पण प्रकार दुकान नथी सरू, कोई कारखाना नथी सरू, कोई हीरा बजार नथी सरू, जाने आ विस्तार में अत्यारे चुस्तपणे लॉकडाउन होय कर्फ्यू होय तेवो माहौल अहीं जोवा मळी रह्यो छे। कारण के सौथी वधु संक्रमण अहीं जोवा मळी रह्यु छे अने आज परिस्थितिनो ताग मेळवा माटे आरोग्य सचिव जयंती रवि अहीं सूरत आव्या छे अने सूरतमां भी अत्यारे आ कतारगाम झोनना जे नंदु डोशीनी वाडी छे त्यां मुलाकात लीधी छे। साथे साथे तमने बीजा एक विस्तारना दृश्य पण बताईश। आ अहीं सौथी वधु जे कई से फॉल्ट आव्या छे के जेमां हीराओ मूकवामां आवे छे તે તમામ કારખાનાઓ છે, સેપોલ છે, તે બંધ કરી દેવાયા છે અને તે કઈ રીતની ત્યાં સ્થિતિ છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખાસ ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતમાં આવ્યા છે। જુદા જુદા ડોક્ટરો સાથે મુલાકાત કરી, સાથે સાથે જે સામાજિક સંસ્થાઓ છે તેઓની સાથે પણ મુલાકાત કરી છે, હોટલો છે તેઓની સાથે મુલાકાત કરી છે, હોટલના માલિકો સાથે પણ મુલાકાત કરી છે અને આવનારા દિવસોમાં જો જરૂર પડે તો તમામ જે લોકો છે, જે બિઝનેસમેનો છે, જે સામાજિક સંસ્થા ચલાવી રહ્યા છે તે તમામની જે જગ્યા હોસ્પિટલ માટે જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવા માટેની પણ તૈયારી કરી છે, તેઓને પણ સમજાવવામાં આવ્યા છે। સાથે સાથે મહાનગરપાલિકાના અધિકારીઓને અને જે કમિશનર છે સહિતના જે અધિકારીઓ છે તેઓને પણ એક એક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, લોકોને તેઓ સમજાવે, ઘરે ઘરે જઈને જે સમજાવી રહ્યા છે તેમાં વધુ એક ઉમેરો કરવામાં આવે કે લોકોમાં જાગૃતતા વધે, જો લોકો પોતે જ આઇસોલેશન થઈ શકે તેવી સ્થિતિ હોય તો તેઓ ત્યાં ઘરે જ આઇસોલેશનમાં રહે, તેમની માટે તમામ સુવિધાઓ ત્યાં ઘરે પૂરી પાડવામાં આવશે, જો તેઓની પાસે પૂરતી વ્યવસ્થા ના હોય, એક જ રૂમમાં રહેવાય એવી સ્થિતિ ના હોય તો તેઓની માટે અલગ વ્યવસ્થાપન કરી આપવામાં આવશે તેવી તમામ સ્થિતિનું નિર્માણ હવે સુરતમાં થઈ રહ્યું છે અને તેને લઈને આ બેઠક હતી એટલે ખૂબ જ મહત્વની આ બેઠક સાબિત થઈ છે, તેઓનું નિરીક્ષણ મહત્વનું સાબિત થયું છે। આવનારા દિવસોમાં હવે સુરત પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે, ધ્યાન આપવામાં આવી રહ્યું છે કોરોનાની સંક્રમણને ઘટાડવા માટે, કારણ કે જે રીતે આ કેસો વધી રહ્યા છે તેને ધ્યાને રાખી આજે પણ સુરતમાં બપોર સુધીમાં 101 કેસ જેટલા તો સામે આવી ચૂક્યા છે પોઝિટિવ કેસો, હજુ પણ આજે આ કેસ 200 ને પાર થઈ જાય તેવી શક્યતા છે, એટલે સુરતની આ ચિંતા સમગ્ર પ્રશાસન માટે વધી ગઈ છે અને તેને જ આ ચિંતામાં ઘટાડો કરવા માટે આજે આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત આવ્યા અને સુરતની તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે। તો ડાયમંડ નગરી સુરતમાં હવે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, રત્ન કલાકારો અને ટેક્સટાઇલ માર્કેટ જ્યારથી ખુલ્લું છે ત્યારથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને જ લઈને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે પહોંચ્યા, તેમણે બેઠક યોજી ક્યાં ચૂક રહી ગઈ છે તે અંગે તેમણે ચર્ચા કરી। તો સૌથી મોટા સમાચાર, સુરતમાં કોરોનાના નવા 101 પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતમાં કોરોનાના કેસનો આંકડો 5300 ને પાર પહોંચ્યો છે, સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં નવા 86 કેસ અને ગ્રામ્યમાં નવા 15 કોરોનાના કેસો નોંધાયા છે અને અત્યાર સુધીનો આંકડો 5361 પર પહોંચ્યો છે। શહેરમાં નવા 86 કેસ નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવા 15 કેસ નોંધાયા છે, 101 નવા કેસ સુરતમાં નોંધાયા છે। અનલોક 1 બાદ સુરતમાં સતત કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ફોન લાઈન પર ધ્રુવ સોમપુરા આપણી સાથે જોડાયા છે, ધ્રુવ વધુ અપડેટ્સ, કારણ કે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે સુરતમાં? બિલકુલ, ઉત્તરોત્તર કેસોમાં વધારો થઈ રહ્યો છે અને તે જ અત્યારે સૌથી વધુ પ્રશાસનની ચિંતાનું માધ્યમ બની રહ્યું છે। સુરતમાં આજે બપોર સુધીમાં જ જે નવા કેસો છે તે 101 ને પાર થઈ ચુક્યા છે, 101 જેટલા કેસો આવી ચુક્યા છે, તેમાં સુરત સિટીમાં શહેરમાં જ 86 જેટલા પોઝિટિવ કેસો આવ્યા છે, તો સુરત ગ્રામ્યમાં 15 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને બપોર સુધીમાં જ સુરત સહિત સમગ્ર જિલ્લાનો કુલ કેસનો આંક 5300 ને પાર થઈ ચુક્યો છે, એટલે કે 5361 જેટલા કેસ તો અત્યાર સુધીમાં સામે આવી ચુક્યા છે અને આ જ પ્રકારે ઉત્તરોત્તર જે વધારો થાય છે તેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે, પ્રશાસન છે, તે ખૂબ જ સુરત માટે ચિંતિત બન્યું છે અને તેને લઈને જ અત્યારે ગાંધીનગરથી પણ જે આરોગ્ય સચિવ છે તે આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સુરત આવી પહોંચ્યા છે। હજુ આ કેસ આજે મોડી સાંજ સુધીમાં 200 ને પાર જાય તેવી સંપૂર્ણ શક્યતા જોવાઈ રહી છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ઉત્તરોત્તર કેસો વધી રહ્યા છે અને 200 ને પાર કેસો આવી રહ્યા છે અને આ જ પ્રકારના કેસો અત્યારે સમગ્ર પ્રશાસન માટે એક માથાનો દુખાવો બની ચૂક્યું છે અને તેને ઉપર કાબુ મેળવવા માટે સંપૂર્ણ પ્રયાસો હાલ હાથ ધરાઈ રહ્યા છે। આભાર તમામ વિગતો આપવા માટે।
तो राजकोट में मास्क ना उत्पादकों सांसद साथे मुलाकात करी मास्क नू प्रोडक्शन वधी जता हवे उत्पादकों मुश्किली में मुकाया छे। त्यारे मास्क नू एक्सपोर्ट करवा मोहन कुंडारिया ने रजूआत करवामां आवी छे। वेपारीओ नू मानिए तो मास्क नू एक्सपोर्ट बंद थता मास्क नो जत्थो मांग करता बमणो थयो छे। मास्क पड्या पड्या सड़ी रह्या छे, त्यारे तेने एक्सपोर्ट करवानी परवानगी मळे तो उद्योग ने वेग मळे तेम छे। એક્સપોર્ટને લઈને હાલ અત્યારે એક્સપોર્ટરો છે તે મોહન કુંડારિયાને રજૂઆત કરવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે જે જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે અને તેના કારણે અત્યારે જે માસ્કના જે એક્સપોર્ટરો છે ચિંતામાં મુકાણા છે। આપણી સાથે માસ્કના એક્સપોર્ટરો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? નિલેશ નામ છે મારું। નિલેશભાઈ, કઈ જગ્યાએ યુનિટ આવેલું છે અમારું? અહીંયા રાજકોટમાં ભાવનગર રોડ ઉપર છે યુનિટ। અને અત્યારે અમે સરકારથી ને આવેદન દેવા આવ્યા છીએ કે ભાઈ એક્સપોર્ટ જે અત્યારે બંધ છે એને તાત્કાલિક ધોરણે ખોલવાની અમને વિનંતી, કારણ કે અત્યારે ડિમાન્ડ કરતાં ઉત્પાદનનો બહુ વધી ગયું છે, જેના લીધે બધા ઉદ્યોગો અત્યારે બંધ પડેલા છે। તો સરકારને ખાસ વિનંતી કે તાત્કાલિક ધોરણે એક્સપોર્ટ ખોલીએ। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે કેટલું સરપ્લસ ઉત્પાદન થઈ રહ્યું છે માસ્કનું? માસ્કનું અત્યારે તો રાજકોટમાં અંદાજિત 20-25 યુનિટ હશે નાના મોટા થઈને, પણ બધા પાસે અત્યારે એવી પરિસ્થિતિ છે કે ઓર્ડર કોઈ પાસે છે નહીં, કારણ કે એક્સપોર્ટ અત્યારે બંધ છે, બધા પાસે સરપ્લસ સ્ટોક પડેલા છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કેટલા યુનિટો આવેલા છે રાજકોટ જિલ્લામાં માસ્કના છે? અંદાજિત 20-25 યુનિટો હશે રાજકોટમાં નાના મોટા થઈને બધા। લેબરની વાત કરીએ તો કઈ રીતે લેબર આમાં કામ કરે છે અને આમાં કઈ રીતે લેબરને અત્યારે તકલીફ પડી રહી છે? અત્યારે તમે જુઓ તો એક એક ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછા 5-10 લેબર જુરો નભે છે, પણ અત્યારની પરિસ્થિતિમાં કામ કાંઈ હોવાનું છે નહીં, એટલે લેબરોને અમારે છૂટા કરવા પડે એમ એવી પરિસ્થિતિ આવી ગઈ છે। શકાય કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોતા અત્યારે માસ્ક ઉત્પાદકો છે તે અત્યારે લેબરોને પણ અત્યારે છૂટા કરી રહ્યા છે? શું નામ છે આપનું? મારું નામ વનરાજસિંહ છે। વનરાજસિંહ, કઈ જગ્યાએ યુનિટ આવેલું છે આપનું અને માંગણી કઈ કઈ છે અત્યારે અને મોહનભાઈ દ્વારા કઈ પ્રકારની વાત કરવામાં આવી તમને? અમે મોહનભાઈ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે એ અમારા રાજકોટ માસ્કના જે ઉત્પાદનો છે એ લોકોના વતી સરકારશ્રીને એક રજૂઆત કરે કે જેની અંદર જે 3-ply માસ્ક, N95 માસ્ક, PPE કિટ જે મેન્યુફેક્ચર થાય છે એ અમને એક્સપોર્ટ કરવાની પરમિશન આપે। હાલની માર્કેટ પરિસ્થિતિ એવી છે કે જેની અંદર લોકલ ઓર્ડર્સ જે છે એની અમાઉન્ટ બહુ ઓછી છે, એક્સપોર્ટ ઓર્ડર્સ જે છે એની ડિમાન્ડ અત્યારે હાઈ છે। હવે જો એક્સપોર્ટ આપણે અહીંયા બેન્ડ છે જે ભારતમાં, એના લીધે અમારા અને બાકી જે કાંઈ પણ યુનિટ્સ છે એ બધાના એક્સપોર્ટ ક્લાયન્ટ્સ ચાઇના ડાયવર્ટ થાય છે। હવે ચાઇના સાથે બધા જ દેશોએ પોતાનો બળવો રજૂ કરી દીધો છે, કેમ કે એપ્લિકેશનો બંધ કરી કયા કયા દેશમાં। તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં વધુ નવા 5 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। 5 લોકો ભાવનગરમાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે। ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે। કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ ભાવનગરમાં સામે આવ્યા છે। 5 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે। દંપતી સહિત અન્ય 3 પુરુષને કોરોના થયો છે। કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સુભાષનગર સહિતના વિસ્તારોમાં આ કેસો નોંધાયા છે। 5 નવા કેસ ભાવનગરમાં અને કેસનો આંકડો કુલ 264 પર પહોંચ્યો છે। સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આ બ્રેકિંગ ન્યૂઝ ભાવનગરથી। કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગરમાં। હાલ કુલ કેસનો આંકડો 264 પર પહોંચ્યો છે। કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા છે ભાવનગરમાં। 5 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે। એક દંપતિ છે, પતિ પત્ની, કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને અન્ય 3 પુરુષો કે જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે આટલું જ। વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।